હું ચાંદની દેસાઈ સીડી એજ્યુકેશનની અંદર ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 7 સેમેસ્ટર 2 વિષય ગુજરાતી પૂરક વાંચન 2 ફાટેલી નોટ. તો સૌથી પહેલાં આપણે રૂઢિપ્રયોગની સમજૂતી મેળવશું, ત્યાર પછી આપણે પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવશું. તો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવી હું ન ભૂલતા. શરૂ કરીએ વિડીયો. સોગઠી મારવી, જવાબ અર્થ થશે ધારેલું કામ પાર પાડવું. 2 આઘાત છવાઈ જવો, અર્થ થશે દુઃખની તીવ્ર લાગણી થવી. 3 ગમ ખાવી, જવાબ આવશે ખામોશી રાખવી. 4 ધબકારો ચૂકી જવો, જવાબ આવશે શ્વાસ અટકી જવો અથવા તો નિરાશ થઈ જવું. 5 ઘા ખાલી ન જવો, અથ પ્રયત્ન નિષ્ફળ ન જવો. 6 દુકાળમાં અધિક માસ, અર્થ ખરાબ વતનમાં વળી વધારો થવો. 7 ઓશિયારા મોઢે, અર્થ શર્મિંદા મોઢે. 8 આડા પડખે થવું, અર્થ થોડો વખત આરામ કરવો અથવા સૂવું. ત્યાર પછી હવે જોઈએ પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીએ. 1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. 1 લેખક બુટ પોલિશવાળા આગળ કેમ ગમ ખાઈ ગયા? ઉત્તર લેખક બુટ પોલિશવાળા આગળ ગમ ખાઈ ગયા કારણ કે એમને એની પાસે બુટ પોલિશ કરાવીને ફાટેલી 5ની નોટ વટાવવી હતી. પ્રશ્ન 2 આણંદ વડોદરા અને સુરતમાં લેખકે શું કર્યું? ઉત્તર લેખકે આણંદમાં દૂધ પીધું, વડોદરામાં ચેવડો ખાધો અને સુરતમાં ધારીનો ટેસ્ટ કર્યો. પ્રશ્ન 3 લેખકે ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ કોના ઉપર કરવાનો નિશ્ચય કર્યો? ઉત્તર લેખકે ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ વલસાડમાં ચીકુ વેચતી બાઈ ઉપર કરવાનો સંકલ્પ કર્યો. પ્રશ્ન 4 ખોટા 5 રૂપિયા ચલાવવામાં લેખકને શું નુકસાન થયું? ઉત્તર ખોટા 5 રૂપિયા ચલાવવામાં લેખકના 60 રૂપિયા વપરાઈ ગયા. આચરકુચર ઝાપટીને પેટ બગાડ્યું અને રાત જાગીને ઊંઘ બગાડી. ત્યાર પછીનો પ્રશ્ન 5 લેખકે રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલતા જવાનું શા માટે નક્કી કર્યું? ઉત્તર લેખકે રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલતા જવાનું નક્કી કર્યું જેથી ટેક્સીના ભાડાના 20 રૂપિયા બચાવી શકાય. પ્રશ્ન 6 અંતે લેખકે ફાટેલી નોટ ક્યાં પધરાવી દીધી? ઉત્તર અંતે લેખકે ફાટેલી નોટ રસ્તામાં આવતા એક નાનકડા મંદિરમાં પધરાવી દીધી. પ્રશ્ન 7 લેખકે ફાટેલી નોટ મંદિરમાં પધરાવી ત્યારે બાજુની દુકાનમાં ક્યુ ગીત વાગતું હતું? ઉત્તર લેખકે ફાટેલી નોટ મંદિરમાં પધરાવી ત્યારે બાજુની દુકાનમાં આ ગીત વાગતું હતું, જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હે યારો. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1 લેખકને 5 રૂપિયાની ફાટેલી નોટ કોણે પધરાવી હતી કેવી રીતે? ઉત્તર લેખક રિક્ષામાં સ્ટેશને પહોંચ્યા ત્યારે ટ્રેન આવી ગઈ હતી. રિક્ષા ચાલકને લેખકે ઝડપથી 20ની નોટ આપી જલ્દી 5 રૂપિયા પાછા આપવા જણાવ્યું. લેખકનો રઘવાટ જોઈ
રિક્ષા ચાલકે તકનો લાભ લીધો. 5 રૂપિયાની ફાટેલી નોટ તેણે લેખકને પધરાવી દીધી. પ્રશ્ન 2. ચશ્માધારી લારીવાળા વિશે 3-4 વાક્યો લખો. ઉત્તર: લેખકે અમદાવાદ સ્ટેશન ઉપર એક ચશ્માધારી ભજિયાની લારીવાળો જોયો. એના ચશ્માના કાણા સોડાની બાટલીના તળિયા જેવા જાડા હતા. કાચની મધ્યમાં જોતા એની આંખો ઘણી નાની દેખાતી હતી. વ્યાકરણ: 1. નીચેના શબ્દોના 2-2 સમાનાર્થી શબ્દો લખો. 1. અવશ્ય, તો જરૂર અથવા ચોક્કસ. 2. વગર, તો વિના અથવા સિવાય. 3. લાગ, તો દાવ અથવા તક. 4. લાયકાત, તો યોગ્યતા અથવા તો પાત્રતા. 5. સંકલ્પ, તો નિશ્ચય અથવા મનસુબો. 6. કદ, તો પ્રમાણ અથવા વિસ્તાર. 7. સ્વભાવ, તો ટેવ અથવા આદત. 8. કાયમ, તો નિત્ય અથવા સદા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. આનંદ, તો શોક. 2. સાચું, તો જૂઠું. 3. સફળતા, તો નિષ્ફળતા. 4. મુક્તિ, તો બંધન. 5. ફાટેલું, તો આખું. 6. જાડું, તો પાતળું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 3. નીચેના શબ્દો જોડણી સુધારીને લખો. 1. રેલવે, તો રેલવે. 2. અરીસો, તો આવશે અરીસો. 3. ખિસ્સું, તો આવશે ખિસ્સું અથવા તો ખિસ્સું. 4. ખાતરી, આવશે ખાતરી. 5. ભજીયા, આવશે ભજીયા. 5. પરીક્ષા, આવશે પરીક્ષા. પ્રશ્ન 4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સ્ટેશન, સૌરાષ્ટ્ર, સેક્રેટરી, સ્વભાવ અને સૂચના. તો આપણે જાણીએ છીએ કે શબ્દકોશમાં શું છે, તો કે પેલા બધા શબ્દ છે એ સથી ને શરૂ થાય છે. તો હવે સ પછી શું આવે છે, તો કે ત્યાર પછીનો શબ્દ જોવાનો છે. તો કે ક આવે છે, ચ આવે છે, શું આવે છે તે ઉપર. તો ઉત્તર: સૂચના, સેક્રેટરી, કારણ કે ક અને ટ્ર બંને ભેગા છે એટલે સેક્રેટરી. ત્યાર પછી આવશે સૌરાષ્ટ્ર, સ્ટેશન અને સ્વભાવ. જો મારો આ વિડીયો તમને પસંદ આવતા હોય તો મારા આ વિડીયો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેને બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, જેનાથી મારા જે જે નવા વિડીયોઝ છે તે અપલોડ થાય તેની નોટિફિકેશન છે એ તમને તુરંત મળી જાય, જેનાથી તમે એ વિડીયોઝનો તરત લાભ લઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.